બિપરજોય વાવાઝોડાને પગલે એએમસી તંત્ર દ્વારા પૂરી સાવચેતી લેવામાં આવી રહી છે। સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ તેમજ અટલ બ્રિજ આવતીકાલ બપોરથી 24 કલાક માટે બંધ રાખવામાં આવશે। 16મી તારીખે પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ ખોલવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1800માંથી 480 હોર્ડિંગ્સનો સ્ટ્રક્ચર સર્ટિફિકેટ ચેકિંગ આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં શાળા કોલેજોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। અત્યાર સુધીમાં હોર્ડિંગની અને બેનર હોર્ડિંગ જે વાત કરીએ તો હોર્ડિંગ અત્યારે ટોટલ આપણા હોર્ડિંગ હતા 1800 ને સમથિંગ હતા, એમાં 418 હજી ટેન્ડરની સાઇટોની ચકાસણી ચાલુ છે, કાલે બપોર સુધીમાં પૂરી કરવામાં આવશે, જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એ લેવાના સર્ટિફિકેટ બાકી છે। 1800માંથી એમાં 1446ના આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના એમના એજન્સીઓ પાસેથી સર્ટિફિકેટ આપણે મેળવ્યા છે કે ભાઈ આ વાવાઝોડામાં પણ આને નુકસાન થશે નહીં કે આનાથી નુકસાન નહીં થશે, એ રીતે એમના સર્ટિફિકેટ લેવામાં આવેલા છે છે એ આવતીકાલે સાંજે સાયક્લોન છે એ જખૌ પોર્ટ બાજુ લેન્ડફોલ થવાની પૂરેપૂરી શક્યતા છે। એને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે સ્ટેપ લીધા છે એ સવારે જે બ્રીફ કર્યા હતા એ છે, અને વધારાની જે પ્રેસ નોટ છે અમે એમને રિલીઝ કરીશું, તમને આપીશું। સાથે સાથે 15 તારીખે એટલે આવતીકાલે બપોર પછી સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પરમનન્ટ અને અટલ બ્રિજ બંધ કરવામાં આવશે, અને એ 24 કલાક દરમિયાન બંધ કરવામાં આવશે, અને 16 તારીખે એટલે કે શુક્રવારે ફરીથી પરિસ્થિતિને તાગ મેળવી અને નિર્ણય કરવામાં આવશે। પણ રિવરફ્રન્ટનો લોઅર પરમેનન્ટ અને અટલ બ્રિજ આવતીકાલ બપોરથી બીજા દિવસે સાંજ સુધીમાં બંધ રહેશે।